નમસ્કાર મિત્રો તો આજે આપણે બળ તથા ગતિના નિયમો વિશે શીખીશું તો સૌ પ્રથમ આપણે જાણીએ કે હકીકતમાં બળ શું છે વાસ્તવમાં બળને કોઈ જોયું નથી કે ચકાસ્યું નથી બળ વાસ્તવમાં એક દબાણ અથવા ખેચાણ છે તો આજે આપણે શીખીશું સંતુલિત અને અસંતુલિત બળ ગતિનો પ્રથમ નિયમ જળત્વ તથા દ્રવ્યમાન ગતિનો બીજો નિયમ ગતિનો ત્રીજો સમજીએ તમે લોકોએ રસા ખેંચની રમત તો જોઈ જ હશે માની લ્યો કે આ ટીમ એ છે અને આ ટીમ બી છે તો દોરી બી ટીમ તરફ જશે આ અસંતુલિત બળનું ઉદાહરણ છે પણ જ્યારે બંને ટીમ સરખા મૂલ્યનું બળ લગાવશે ત્યારે દોરી સ્થિર રહેશે આ સંતુલિત બળનું ઉદાહરણ છે આપણે હજી એક બીજું ઉદાહરણ લઈને સમજીએ અગર એક માણસ ભારી બ્લોકને ધક્કો મારી રહ્યો છે તો બ્લોક ગતિમાં ત્યારે જ આવશે જ્યારે માણસ દ્વારા લગાડેલું બળ જમીનના ઘર્ષણ બળ કરતા વધુ હશે એટલે કે માણસ દ્વારા લગાડેલો બળ અગર એફ છે અને જમીન દ્વારા ઘર્ષણ બળ અગર હવે આપણે ગતિનો પ્રથમ નિયમ જાણીએ ગતિનો પ્રથમ નિયમ કહે છે કે દરેક વસ્તુ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ માની લ્યો કે આપણે ઘર્ષણ રહિત આદર્શ સમતલ ધરતી સપાટી પર એક લખોટી સ્થિર છે આ રીતે દલીલ કરી કે જ્યારે લખોટીને ડાબી બાજુથી છોડવામાં આવે ત્યારે તે ઢાળ પર નીચે તરફ ગબડે તથા જમણી બાજુના ઢાળ પર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચે છે જેટલી ઊંચાઈએથી તેને છોડવામાં આવે છે જો બંને બાજુના સમતલના ઢોળાવ સમાન હોય તો લખોટી તેટલી જ ઊંચાઈ સુધી પહોંચશે જેટલી ઊંચાઈથી તે ગબડે છે જો જમણી બાજુનો બાજુના ઢાળનો નમન કોણ ધીરે ધીરે ઘટાડવામાં આવે તો જોઈએ આ લખોટી જે ઊંચાઈથી છોડવામાં આવી હતી તે એટલી જ ઊંચાઈએ પહોંચી છે હવે જો તેનો ઢાળ ઘટાડીએ તો બી તે એટલી જ ઉંચાઈ પહોંચશે હવે જો જમણી બાજુનો સમતલ સમક્ષિતિજ કરી દેવામાં આવે એટલે કે ઢાળ ઘટાડીને શૂન્ય કરવામાં આવે તો લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમક્ષિતિજ સમતલ પર સતત ગતિ કરતી રહેશે એટલે કે તે અનંત સુધી ચાલતી રહેશે હવે આપણે જડત્વ અને દ્રવ્યમાન વિશે જાણીએ

પત્તું ખસવા છતાં પણ સિક્કો જડત્વને કારણે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે આ પ્રવૃત્તિ દર્શાવે છે કે પ્રત્યેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે વસ્તુના આ ગુણને તેનું જડત્વ કહે છે ભારે વસ્તુઓનું જડત્વ વધારે હોય છે માત્રાત્મક રૂપે કોઈ વસ્તુનું જડત્વ તેના દ્રવ્યમાન દ્વારા માપી શકાય છે

પાંચ મીટર પર સેકન્ડ જેટલા ઓછા વેગથી ગતિ કરતા ટ્રકની ટક્કરથી પણ તેના રસ્તામાં ઉભેર કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે ઓછું દળ ધરાવતી વસ્તુ જેમ કે ગોળી જો બંદૂકમાંથી તીવ્ર વેગથી છોડવામાં આવે તો તે પણ કોઈ વ્યક્તિના મૃત્યુનું કારણ બની શકે છે આ પરથી આપણે કહી શકીએ કે કોઈ વસ્તુ દ્વારા ઉત્પન્ન થતો આઘાત વસ્તુના દ્રવ્યમાન તેમજ વેગ પર આધાર રાખે છે કોઈ વસ્તુનું વેગમાન p તેના દ્રવ્યમાન m અને વેગ v ના ગુણાકાર થી વ્યાખ્યાયિત કરી શકાય છે એટલે કે p બરાબર mv ગતિનો બીજો નિયમ કહે છે કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે તો હવે આપણે ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપ જોઈએ વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે વસ્તુનું પ્રારંભિક વેગમાન પી વન બરાબર એમ હશે અને અંતિમ વેગમાન પી ટુ બરાબર એમ હશે તો તેની પર લાગતો બળ એટલે માટે એફ બરાબર એમ એ તમે જોયું હશે કે ક્રિકેટના ખેલાડીઓ જ્યારે બોલ કેચ કરે ત્યારે તેના હાથ આ રીતે નીચેની તરફ લઈ જાય છે જેથી બોલ કેચ કરવામાં સમય વધારે લાગે અને આપણે જોઈ શકીએ છીએ કે જો સમય વધારે લાગે તો તેની પર લાગતો બળ ઘટી જાય છે માટે તેને થતી ઈજાથી ઈ બચી શકે છે હવે આપણે ગતિનો ત્રીજો નિયમ શીખીએ ગતિનો ત્રીજો નિયમ દર્શાવે છે કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ પણ તત્કાળ પહેલી વસ્તુ પર બળ લગાડે છે છે અને અને બંને બળો હંમેશા સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ કે માની લ્યો એક માણસ દિવાલ પર F બળથી ધક્કો મારે છે તો પરસ્પર વિરુદ્ધ દિશામાં દિવાલ પર માણસ પર જમીન માણસ પર એફ બળ આગળની દિશામાં લગાવે જેનાથી માણસ આગળ વધી શકે છે હવે આપણે વેગમાનનું સંરક્ષણ વિશે જાણીએ ધારો કે બે વસ્તુઓ માની લ્યો કે એ અને b જેમના દળ જેટલો અલગ અલગ વેગથી ગતિ કરે છે અને તેમની પર બીજા કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી ધારો કે યુ એ યુ બી કરતા વધારે છે

તે આ બરાબર એમ બી ઇન્ટુ વી બી માઇનસ બી અપોન ટી હવે ગતિના ત્રીજા નિયમ પ્રમાણે એફ એ બી એફ બી એ ના પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે એટલે જેનાથી આપણે લખી શકીએ કે એ પ્લસ એમબીયુબી આ વેગમાનનું સંરક્ષણ છે એટલે કે જો કોઈ બાહ્ય બળ લાગતું ન હોય તો તેમનું કુલ વેગમાન બદલતું નથી એટલે કે તેનું સંરક્ષણ થાય છે તો આજે આપણે જાળવી રાખે છે જ્યાં સુધી તેની પર અસંતુલિત બળ ન લાગે વસ્તુઓ દ્વારા પોતાની સ્થિર કે અચળ વેગની ગતિની અવસ્થામાં થતા ફેરફાર નો વિરોધ કરવાના ગુણધર્મને જડત્વ કહે છે ગતિનો બીજો નિયમ કહે છે કે કોઈ વસ્તુના વેગમાનમાં થતો દર લગાડેલ અસંતુલિત બળ જેટલો હોય છે અને તે બળની દિશામાં જ હોય છે વસ્તુના દળ અને વેગના ગુણાકારને તેનું વેગમાન કહે છે અને તે વેગની દિશામાં જ હોય છે ગતિનો ત્રીજો નિયમ કહે છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે અને તે બંને બળો અલગ કરેલા તંત્ર એટલે કે જ્યાં બાહ્ય બળ ન લાગે તેવા તંત્ર નો કુલ વેગમાન અચળ રહે છે તો અહીંયા જ આપણો પાઠ સમાપ્ત થાય છે આભાર